વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુ કરીશું 4.2, જે પેજ નંબર તમારા આવેલું છે 150 પર, દાખલા નંબર 1. દાખલા નંબર 1ની અંદર ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે છે. કૌષ્ટકની રીતે નીચેની કિંમત મેળવો. કૌષ્ટકની રીતે મેળવવાનું છે, સ્પેસિફાઈ સમમાં કરી દીધું છે. જો દાખલામાં કૌષ્ટકની રીતે કર્યું હોય તો કમ્પલસરી તમારે કૌષ્ટક બનાવવું પડે. તો હવે શરૂઆત કરીએ. કૌષ્ટકની રીતમાં આપણે શું ધ્યાન રાખવાનું છે, કેવી રીતે કરવાનું છે એ પહેલાં લખીએ. સૌથી પહેલાં તો અહીંયા આપણે લખીશું કૌષ્ટકમાં પહેલો પોઈન્ટ, અહીંયા લખીશું એક્સ, બાજુમાં લખીશું એફ ઓફ એક્સ, અહીંયા એક્સ અને અહીંયા લખીશું એફ ઓફ એક્સ. જેવું આ પતે એટલે બીજું સ્ટેપ તમારે ખાસ સમજવાનું છે. અહીંયા આપ્યું છે સમની અંદર લિમિટ એક્સને અનુલક્ષે છે 1. હવે તમારે સમજવાનું છે કે એક્સ ટેન્સ ટુ 1 એનો મતલબ આપણે કેવી રીતે લેવાનો છે. હવે તમારે કોઈપણ સમની અંદર એક્સની જે કિંમત આપી છે 1, તો આની અંદર 1 આપી હોય તો એક વખત લાઇનસર આપણે એક એક પોઈન્ટ લખતા જવાનું છે. 0.1 માયા પ્લસ કરવાનું છે ને એકવાર માઇનસ કરવાનું છે. આ બાજુ આપણે માઇનસ કરીશું, આ બાજુ આપણે પ્લસ કરીશું. એટલે આપણને ધારો કે કિંમત કઈ મળશે, તો એકમાંથી આ એકમાંથી 0.1 માઇનસ કરશો તો મળશે 0. કેટલી કિંમત મળશે? 0.9. અને એમાં પ્લસ કરશો તો 1.1. વિદ્યાર્થી મિત્રો, આટલો પોઈન્ટ ક્લિયર થયો. હવે એનાથી આગળ જઈએ તો એની અંદરમાં હવે સપોઝ આપણે હવે લઈશું 0.01 માઇનસમાં અને અહીંયા લઈશું 0.01 પ્લસમાં. એકની અંદર 0.01 માઇનસ કરશો. તમે કેલસી વિદ્યાર્થી મિત્રો હાથમાં રાખજો તો તમને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો 0.99 આવશે અને અહીંયા થઈ જશે 1.01. વિદ્યાર્થી મિત્રો, આ થયું બીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં લઈએ. જો આ વખતે 0.001 તો એની અંદર માઇનસની સાઇન અને આ બાજુ લઈશું 0.01. તો આની અંદર શાંતિથી એકની અંદર પ્લસ અને એકની અંદર માઇનસ, તો એકની અંદર પ્લસ કરશો તો તમારો આન્સર આવશે 0.001 અને આ બાજુ કરશો તો 0.999. એકમાંથી આ એક જે આપ્યો છે એમાંથી આ માઇનસ કરવાનો છે, એનો જે આન્સર આવશે એ આપણે લખવાનો છે. હવે લાસ્ટ સ્ટેપ, એકમાંથી આપણે લઈશું 0.0001 અને 0.0001. એક માઇનસ થશે, એક પ્લસ થશે. એટલે અહીંયા આપણે લખીશું, એકમાં પ્લસ કરશો અને એકમાં માઇનસ કરશો. તો માઇનસમાં લખીએ, એકમાંથી 0.0001 માઇનસ કરો તો આવશે 0.9999 અને અહીંયા લખીશું તો એમાં લખીશું 1.0001. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું એક સ્ટેપ પૂરું થાય. ઘણી જગ્યાએ આપણે 5 સ્ટેપ સુધી આગળ લઈ શકીએ. આપણે 4 સ્ટેપ સુધી લખીને .. કરાવી દઈશું. કેમ કે મેજોરિટી ઉદાહરણ ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એ બધે ઉદાહરણમાં 4 સ્ટેપ સુધી જ આપ્યું છે. તો 4 સ્ટેપ સુધી ઇનફ છે, ત્યાં આપણને અંદાજ કિંમત મળી જશે. સમની અંદર હવે આગળનું બીજું સ્ટેપ બહુ અગત્યનું, જે તમારે ખાસ ધ્યાનથી કરવાનું છે. તો એની અંદર કંઈક ઇન્ફોર્મેશન હવે કેવી રીતે લેવાનું, શું લેવાનું. તો હવે આપણે આ વિધેય આપ્યો છે જેને આપણે વર્ડ યુઝ કરીશું, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x + 1. હવે એની અંદર કિંમત મૂકાશે 0.9, પહેલું આપેલું છે. તો આની અંદર આપણે કિંમત મૂકીએ 0.9. કેલ્સી હાથમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને સમજવામાં ખૂબ જ સરળતા રહે. તો 1.8 + 1 એટલે આવશે તમારું 2.8. આ પહેલો પોઈન્ટ, જેવું 2 પોઈન્ટ આવે એટલે અહીંયા આપણે લખી કાઢીશું 2.8. પછી એના પછી આગળ જઈએ, સેમ એ જ રીતે બીજી કિંમત શોધાશે. એની અંદર વેલ્યુ પુટ થશે, એફ ઓફ એક્સની જગ્યાએ આ વખતે કેટલું મૂકાશે, 1.1. તો અહીંયા 2x ની જગ્યાએ કેટલા મૂકીશું, 1.1 + 1. એટલે તમે લેશો તો 1 × 2.2 આવશે અને અહીંયા આવી જશે 1, એટલે આવી જશે 3.2. વિદ્યાર્થી મિત્રો, જેવું આ સ્ટેપ પૂરું થાય એટલે એક પછી બીજું આપણે લઈશું. તો હવે આ વખતે આપણે લઈશું એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x + 1. તો એની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ
તેની અંદરમાં આપણે લઈશું પહેલા આ વખતે 0.99, તો આની અંદર આપણે આવશે 0.99 પ્લસ 1, તો કેલ્સી લો હાથમાં 0.99 ઇન્ટુ 2 એટલે તમારે આવશે 1.98, જેમાં 1 એડ કરો એટલે આવશે તમારો 2.98. કેટલા આવશે? 2.98 એટલે અહીંયા લખાઈ જશે. સેમ વે અહીંયા આગળ જઈએ 1.01, તો એની અંદર આપણે કિંમત મૂકીએ 2 બ્રેકેટમાં એક્સની જગ્યાએ 1.01 બ્રેકેટ ક્લોઝ પ્લસ 1, તો 2 × 1.01 ઇઝ ઇક્વલ ટુ 2.02 પ્લસ 1 3.02. આપણો બીજું સ્ટેપ પૂરું. હવે આપણી કિંમતો હવે પાછી આવશે લેવાની છે. હવે થોડીક કિંમત મોટી આવશે પણ આપણી જોડે કેલ્સી હોવાથી આપણા ગણતરીમાં કોઈ વાંધો આવશે નહીં. તો હવે શરૂઆત કરીએ. તો હવે આની અંદર હવે કિંમત મૂકવાની છે એફ ઓફ એક્સ, થોડીક જગ્યા રાખવી પડશે. છેલ્લું સ્ટેપ કરીએ ચલો કંઈક. તો એફ ઓફ એક્સ એની જગ્યાએ કિંમત મૂકીશું. એફ ઓફ એક્સની જગ્યાએ હવે શું મૂકીશું? 2x + 1 પહેલાં લખીએ. એફ ઓફ એક્સની જગ્યાએ આ વખતે 0.999ની વેલ્યુ પુટ કરીએ. 2 × 0.999 પ્લસ 1, તો એની સાથે આપણે ગુણાકાર કરીએ 2 × 0.999 કેટલા આવશે? 1.998 પ્લસ 1 એટલે તમારો આન્સર આવશે 2.998. તો આની અંદર જોઈએ તો 2.998. સેમ વે આ વખતે કિંમત મૂકાશે 1.001, એની અંદર કિંમત મૂકીએ. તો એની અંદરની કિંમતમાં આપણે વેલ્યુ પુટ કરીએ. 2x ની જગ્યાએ 1.001 પ્લસ 1, તો 2 × 1.001 ઇઝ ઇક્વલ ટુ 2.002. આન્સર આવશે 3.002. વિદ્યાર્થી મિત્રો, આ તમને પોઈન્ટ એકદમ ક્લિયર થયો હશે. આ કિંમત મૂકવામાં એક રીતે શાંતિથી જોશો ને તો બહુ વાંધો આવે એવો નથી. ખાલી કન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ. ગણતરી બને ત્યાં સુધી લખવાનો આગ્રહ રાખજો, જે તમારા માટે ખૂબ જ સરળતા રહેશે. હવે આની અંદર કિંમત મૂકીશું તો 2.998 આવશે, અને બીજાની અંદર કિંમત મૂકીશું તો ખાલી એક ઝીરો વધારવાનું છે, 3.002. આ તમે જાતે કરી શકો એમ છો એટલે તમે આ સ્ટેપ જાતે કરજો. હવે જે લખાણ લખવાનું છે એ ખૂબ જ અગત્યનું છે, જે આપણે શાંતિથી સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, શાંતિથી તમે જોશો ને તો કૌષ્ટકની બધી રીતે કિંમત વધારો યા ઘટાડો, એટલે કે અહીંયા તમે કિંમત જુઓ ઘટાડેલી છે અને અહીંયા બધી કિંમત વધારેલી છે. તો એ કિંમતો વધારો છો તો આન્સર જે આવે છે ને એ 3ની ખૂબ નજીક આવે છે. તો તમે આ કહી શકો કે આ જે વિધેય આપ્યું છે એના આન્સર એટલે કે આન્સર 3 આવશે. તો આપણે હવે આને લખવું પડે, જે પ્રોપર રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કૌષ્ટક. વિદ્યાર્થી મિત્રો, હવે જે મેઇન પોઈન્ટ છેલ્લો સમજવાનો છે લખાણનો, જે ખૂબ જ જરૂરી છે. દાખલાની ગણતરી થાય પછી લખાણ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આ લખાણને એકવાર વ્યવસ્થિત વાંચી લઈએ. કૌષ્ટક પરથી સ્પષ્ટ થાય છે કે જો એક્સની કિંમતમાં વધારો કે ઘટાડો કરતા વધારતા 1ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો, કારણ કે આ બધી કિંમતો હતી કેવી હતી? 1ની નજીક હતી. 1ની નજીક લાવવામાં આવે તો એફ ઓફ એક્સની કિંમતની કિંમત કેટલી નજીક આવે છે? 3ની નજીક. જો અહીંયા પણ 3, અહીંયા પણ 3ની નજીક, ઓવરઓલ બધી જગ્યાએ 3ની નજીક આવે છે. તો 3ની નજીક આવે છે તો આપણે લખી શકીએ, એટલે કે એક્સને અનુલક્ષ 1 હોય તો એફ ઓફ એક્સની કિંમત કેટલી થશે? 3 થશે. એટલે કે વિધેયની કિંમત કેટલી થશે? 3 થશે. તો નીચે તમે લખશો એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 1, એટલે કે તમે લખશો લિમિટ એક્સને અનુલક્ષ 1 હોય ત્યારે 2x + 1 જે વિધેય આપણને આપ્યો છે તો એ કોના બરાબર થશે? 3ના બરાબર થશે, એવું આપણે કહી શકો.
કોષ્ટકની રીત આ જ રીતે છે, તમારે દર વખતે અલગ અલગ કિંમતો મૂકવાની આવશે અને એના પરથી લક્ષની કિંમતો મેળવવાની આવશે. સમ ખૂબ જ સરળ છે, ખાલી તમારે કેલ્ક્યુલેશન પાર્ટમાં ભૂલ ના પડે. તો જો આ તમે ધ્યાન રાખો છો તો તમને બહુ વાંધો આવશે નહીં. હવે આપણે જઈશું સમ નંબર 2 તરફ.